છે થોડું કહેવું જરૂરી છે. કારણ ગુરુદેવ કહ્યું છે કે જે પણ પ્રવૃત્તિ કરો, જે પણ આયોજન કરો, તે વિશે સમજણ આપવી જરૂરી છે અને આપણે જાણવી પણ જરૂરી છે. તો આજે જ્યારે આ કળિયુગની અંદર મનુષ્યના વિચાર ચિંતન અને તેની જે દુર્બુદ્ધિ છે, મોટા ભાગના માનવીના મન મસ્તિષ્ક મલિન થયા છે, જેના કારણે અઘટિત ઘટનાઓ ઘટે છે તથા પ્રાકૃતિક અસમાનતા તેમજ ચારિત્ર વાણી વર્તન વ્યવહાર અને કુસંસ્કારોના કારણે વ્યક્તિ કુટુંબ સમાજ દેશ તથા વિશ્વમાં અનેક પ્રકારની અકલ્પનીય પરિસ્થિતિઓ સર્જાય છે. આવી નરક જેવી તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા તથા વર્તમાન પરિસ્થિતિને સતજીવ એવા વાતાવરણમાં બદલવા માટે તમોએ ક્યારે પણ ન સાંભળ્યું હોય તેવું આપણા પુરાતન 18 પુરાણો ઉપરાંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આ 19મા પુરાણમાં એવા પ્રજ્ઞા પુરાણની રચના કરી છે. આ પુરાણની અંદર વ્યક્તિનું ઘડતર, સમાજનું નિર્માણ, દેશનું નિર્માણ અને ઘરની અંદર સુચારુ જીવન જીવાય, જીવન વ્યવહારમાં વર્તનમાં પરિવર્તન આવે અને દરેક ઘર જે ઇન્દ્રપ્રસ્થ બને અને ઘર ઘર જન જનમાં સારા વિચારોનું જે છે એ આગમન થાય, સારા વિચારોનું નિર્માણ થાય, સારા વિચારોનું જે છે આપસની અંદર એકબીજાની અંદર જે વિચારો સુંદર વિચારોનું આદાન પ્રદાન થાય અને વ્યક્તિ ખૂબ જ આનંદિત જીવન વિતાવે અને જે છે વિકાસશીલ જીવન વિતાવે. આવી રીતે આ કથા સાંભળ્યા પછી ચોક્કસ આપણે એવી અનુભૂતિ થશે કે ગુરુદેવ આપણી સાથે છે અને ગુરુદેવના વિચારો આપણી જીવનમાં કેટલો આનંદ લાવે છે અને ગુરુજી પોતાના વિચારોથી કેટલું જીવનની અંદર વિકાસ કરાવે છે એ જ મુખ્ય ઉદ્દેશો છે. અને આજે આ જેતપુરની અંદર આ જે પરિવાર છે, ગાયત્રી પરિવાર છે, જે અમારા જાગૃતિબેન વૈષ્ણવ, કે પુષ્પાબેન સેજાણી, શોભનાબેન કાનપુરિયા, સવિતાબેન કોટા, સંગીતાબેન ટીલવા, વાસંતીબેન, પુષ્પાબેન હાંસલિયા, પુષ્પાબેન જામ જોધપુરવાડા અને તથા ગાયત્રી પરિવાર સાથે મળીને જે ઝુંબેશ ઉપાડી છે અને જે પરિવર્તનની ધારાઓ વહેવા માટે જે પોતાની સમયની પોતાની તમામ પ્રકારની જે આહુતિઓ આ યજ્ઞની અંદર આપી છે એના બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન, તેઓને ખૂબ ખૂબ આભાર. આપણા જેતપુર ગાયત્રી પરિવાર તરફથી આ પુસ્તકો અને વિચારો જે છે તે ઘર ઘર સુધી પહોંચે તો તેના માટે આ પુસ્તકોનું જે વેચાણ છે એ 50% સુધી રાહત આપવામાં આવશે, એ 50%ના ભાવે આપણે આપવામાં આવશે. તો તમામ આપણા લોકોને, આપણા ભાઈ બહેન, આપણા શ્રદ્ધાળુ ભાવિકો ભાઈ બહેનોને, સત્સંગીઓને નમ્ર વિનંતી છે કે તેઓ આ શ્રી રામ શર્માના સૂક્ષ્મ સ્વરૂપ જેની અંદર પ્રવર્તમાન છે એવા શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તકો વાંચી અને ધન્ય બને અને આપણા સમાજની અંદર પરિવર્તન લાવે અને સમાજની અંદર પોતાનો અમૂલ્ય ફાળો આપે એ પુસ્તકો પોતે પણ વાંચે અને બીજા આપણા મહેમાનો આવેલા આપણા જે છે આપણી સાથે જોડાયેલા વિચારો સાથે જે જોડાયેલા લોકો છે તેઓને પણ આ સાહિત્ય અર્પણ કરે અને સાહિત્ય જે છે સમર્પિત કરે તો આપણું જે ભવિષ્ય છે એ ખૂબ જ આનંદમય અને ભવિષ્ય આપણું ઉજ્જવળ બને અને આ વિચારો ઘર ઘર સુધી પહોંચે એના માટે આપણને અપીલ કરવામાં આવે છે. બોલો ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીની જય, માતા શ્રી ભગવતીજી કી જય, ગાયત્રી માત કી જય, ગુરુદેવની જય, સર્વ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હા.